નમસ્તે. ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં હાલ પ્રિન્સિપાલની ભૂમિકામાં છું. ખાસ કરીને આજે વિશેષ વિશ્વ મહિલા દિન નિમિત્તે મારા સાથે જે મેળાવડો કરવામાં આવી રહ્યો છે એના માટે હું ધન્યતા અનુભવું છું અને ખુશી તો હોય જ, એ સ્વાભાવિક છે. કન્યા વિદ્યાલય છે એટલે અહીં જોઈન્ટ થઈ ત્યારે 8મા ધોરણથી બાળકીઓને લઈ અને 12મા ધોરણની જે યુવાનીના ઉંમરે પગ મૂકતી દીકરીઓ છે ત્યાં સુધી અમને શિક્ષણ આપવાનું કાર્ય મેં કર્યું છે. અને હાલ તબક્કે શિક્ષણ કાર્યની સાથે એમના ઘડતરનું કામ છે એ પણ હું કરું છું. અને ખાસ કરીને આજે મહિલા દિન નિમિત્તે મને એ કહેવું છે કે દરેક સ્ત્રી પાસે એક સરસ મજાની પાંખ હોય છે, પરંતુ એ પાંખને છે ને એ સંકોરીને બેઠી છે. એટલે એક સમય એવો આવે છે કે જ્યારે એ પાંખ ખોલી અને મુક્ત ગગનની અંદર વિહાર કરતા શીખે. એના માટે એનો પરિવાર, બધા જ બંધનો એને સ્વીકાર્ય છે અને એને સ્વીકારીને ઉડવાનું છે. અને આ ઉડાન જ્યારે એ ભરતા શીખશે ત્યારે આપણે વિશ્વ મહિલા દિવસની ઉજવણી છે ને એ સંપૂર્ણપણે સાર્થક રૂપથી પૂરી કરીએ છીએ એવું હું અત્યારે અનુભવી રહી છું. અને અમારી શાળામાં ભણતી દીકરીઓને આ પાંખો આપવાનું, પાંખો ક્યારે ખોલવી અને ક્યારે સંકેલવી એનું માર્ગદર્શન આપવાનું કાર્ય કરતી આ કન્યા વિદ્યાલય છે. અમારો સંપૂર્ણ સ્ટાફ, જે ભાઈઓ બહેનો છે એ પણ આ કામગીરીની અંદર ભગીરથ પ્રયત્ન કર્યા છે અને જેના ફળ છે એ આજે અમે ચાખી રહ્યા છીએ. આ વડલા રૂપ અમારી આ સંસ્થા હજુ પણ ખૂબ આગળ વધે અને હજુ પણ દીકરીઓને પગભર કરવાનું કાર્ય કરે એવી હું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દરેક કન્યાઓને, દરેક માતાઓને અને દરેક જે વુમન્સ કહેવાય ને, મહિલા સશક્તિકરણ, એમને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. નમસ્તે. થેન્ક યુ વેરી મચ.